सत्यम शिव सुंदर विद्यार्थी धोरण चार विषय गणित अपना यूनिट दस बनता था एकम दस पैटर्न नहीं रमत एवं अपना गया वीडियो में जो तो ब्लॉक नो उपयोग कर अपना अलग अलग डिजाइनो बनाता था छेल्ला आपने जो यूज करियो पांदरा नी डिजाइन एक पान हतो पछी बे पान थया त्रण पान थया चार पांदरा थया बराबर ने ए रीतना अगर आपने एने पैटर्न में पूरी करी हती हवे आपने नवो एक बनसु के आपने આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ આપણે ઓલું શું કરતા હતા બ્લોકનો ઉપયોગ કરીને પેટર્ન બનાવતા હવે શું કરવા છે આંકડા આંકડાઓ અને અક્ષરોનો ઉપયોગ કરી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ નીચે થોડા ઉદાહરણ આપેલ છે તેને તમે તેને આગળ વધારો એટલે કે શું કરવાનું છે આ પણ આપેલું છે તેને આપણે આગળ વધારવાનું છે તો કઈ રીતના છે તમે જુઓ એ બી સી બરાબર એક એક બ્લેક પછી બીજો D E F પછી G H I તો આપણ ખબર પડી છે કે આગળ કઈ રીતે વધારવાનું છે જો A B C C પછી D A D આવી D E F પછી G H I એટલે કે ત્રણ ત્રણના જોડકા બનાવ્યા છે I પછી જો આવશે I પછી જો આવે તો J K L બરાબર ને J K L હવે J K L L પછી જો આવશે તો L પછી જો આવશે તો M M આવશે જો આવશે તો M M n અન o m n અન o પછી o પછી શું આવશે તો p q અને r જો આ રીતે આગળ તમારે વધારવાનું થાય છે ત્રણ ગણના જોડકા લઈ લેવાના પણ f પછી g આવે છે પછી i પછી j a b c d માં જે આવતા હોય એ અક્ષર એ પ્રમાણે તમારે લેવાનું થાય છે તો માની લો કે અહીંયા p q r આવી ગયા તો એ તમારે આગળ માની લો કે કનેક્ટ બનાવવા તો શું કરવું પડે r પછી શું આવે તો p q r પછી s તો s p અને v બરાબર તો આ રીતે તમારે આગળ વધારવાનું થાય છે તો તમારા બુકમાં તો ત્રણ જ આપેલા છે તો તમારે ત્રણ આ રીતના લખી દેવું બરાબર એ રીતના બીજું છે એ નીચે નીચે આપેલા છે એ રીતના જોઈ ઓ આંકડા આપેલા છે શું છે તો 28 27 26 બરાબર 28 માં શું છે z 27 માં y 26 માં x બરાબર ને તમે જોઈ લો અહીં 28 માં z 27 માં y અને x તો આગળ શું આવશે તો આપણે એ જોવાનું તો x પહેલા શું આવે x પહેલા તો w તો અહીંયા જો a b c d પર ઉતરતા ક્રમમાં છે અને અંક પર આંકડા પણ ઉતરતા ક્રમમાં છે તો શું કરવાનું 26 પર શું આવશે 25 બરાબર 25 આવે પણ x ના પહેલા શું આવે તો w તો W એ રીતે 25 ના આગળ તો 24 તો 24 તો W પહેલા શું આવશે તો W પહેલા આવશે V તો અહીં લખવાનો V બરાબર હવે 24 ના પહેલા તો 23 અને V ના પહેલા શું આવશે તો U તો અહીં લખવાનો આપણે U એવી ખબર પડી ગઈ ઉતરતા ક્રમમાં ગયા છે હવે અહીં આપી છે 9 109 અને 209 તમે જુઓ આમાં કેવી રીતે ખબર પડશે કે આગળ શું આવશે તો જુઓ તમે આમાં 100 ઉમેરાય આમાં પણ 100 ઉમેરાય તો અહીં શું આવશે 209 હોય તો 309 આગળ 409 અને એના આગળ 509 જો આગળ ગયા તો 609 709 809 બરાબર 909 એ રીતના આગળ ને આગળ વધતી પેટર્ન જાય છે તો આ રીતના આ ત્રણ પેટર્નો આપણને આ રીતના ત્રણ પેટર્નો બને છે બરાબર હવે તમે તમારી તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવવાની થાય છે તો તમારે શું કરવાનું તમારે પોતાની સંખ્યા લેવાની અને એની પેટર્ન બનાવવાની છે તો તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો તો કઈ રીતે બનાવીશું તો આપણને ખબર છે કે આપણે પોતાની સંખ્યાની પેટર્ન બનાવીએ તો ગમે આડી બનાવી લેવી પડે તો કઈ રીતે બનાવો સંખ્યાની તો બનાવો તો હાલ લખો તો હું તમને સમજાવું કયા આપી છે 901 શું આપી છે 901 બરાબર તો અહીં 9 છે તો અહીં 9 નું ઘટે 802 તો આ કઈ રીતના આવ્યું તમને સમજાવું આ તમે મારી રીતના બને તમારે જે રીતના બનાવી રીતના બની જાય 9 અહીં 9 નું છે તો એક ઉતરતા ક્રમમાં આવ્યું અને એકનો સહેજ ચડતા ક્રમમાં આવ્યું 0 ના એમ ને એમ 9 હવે એકમ ઉતરશે 7 નું પછી 0 એમ ના એમ અને 2 ના ચડતો ક્રમ કયો 3 9 8 7 1 2 ને 3 0 એમ ને એમ રહે બરાબર હવે 7 ના શું આવશે અહીંયા 6 0 એમ ના એમ અને 3 ના શું આવશે 4 ચડતા ક્રમ હવે 6 થી ઉતરતો ક્રમ કયો 5 પછી 0 એમ ના એમ અને 4 ના
5 એટલે કે એકમ નો અંક છે એ ચડતા ક્રમ માં જાય છે દશક નો કેમ ને એમ રહેશે અને 100 માં જે સંખ્યા રહી એ ઉતરતા ક્રમ માં જાય છે હવે 505 આય બરાબર હવે આવું જાય ઉતરતા ક્રમ માં 4 અને અહીંયા 0 એમ ને અને 5 ના ચડતા ક્રમ માં 6 બરાબર એટલે આ રીતના પેટર્ન બને છે હવે નીચે બીજી ખાનું છે એમાં તમારે તમારી જાતે પોતાની રીતના પેટર્ન બનાવવાની થાય છે તો તમે તમારી પોતાની રીતના જાતે પેટર્ન બનાવો બરાબર એટલે તમને ખબર પડે કે પેટર્ન કેવી રીતના બને બીજી પેટર્ન રે તમે તમારી જાતે પૂરી કરી દેજો કે જેમાં શું કરજો પોતાની સંખ્યાની પેટર્ન બનાવવાની એક તો મેં તમને બનાવી બતાવી ઓ બીજા મેં તમારે શું કરવું તમારે જાતે બનાવવાની છે હવે આગળ જો આકડા વગરની પેટર્ન બનાવો આકડ અંક ના હોવો જોઈએ એમાં શું હોવું જોઈએ અંક હોવો જોઈએ નહીં અંક વગરની પેટર્ન બનાવવાની છે તો અંક વગરની પેટર્ન બનાવવા માટે શું કરશું તો આપણે એડીસીટી નો ઉપયોગ કરશું તો આપણો બની જશે તો આપણે એક પહેલા અહીંયા બનાવી દઈએ હું આ રીતના બને તો તમે જોઈ લેજો ZBA બરાબર ZBA ZBA લીધું તો અહીંયા ઝેડ એમને એમ રાખવાનો બરાબર બી પછી એ પછી શું આવે તો બી ઝેડ બી બી બરાબર હવે ઝેડ બી સી બરાબર પછી આગળ શું આવશે ઝેડ બી સી પછી ડી ઝેડ બી ડી પછી ઈ અને ઝેડ બી અને એફ આ રીતના ઉપયોગ થાય છે બરાબર તો આ રીતના આનો ઉપયોગ કરવાનો થાય છે હવે આગળ આવે છે આગળ એક અંક છે કે બે બે ત્રણ નો ઉપયોગ કરી એ બનાવવાનો આપણે પ્રોજેક્ટર માં જોઈએ કોઈ પણ અંક બે વાર ન આવવું જોઈએ શું થવું જોઈએ કોઈ પણ અંક બે વાર ન આવવું જોઈએ અંકોનું ચોખ્ખું જુઓ શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો તમે આ અંકોનું ચોખ્ખું જુઓ એમાં તમે સુંદર પેટર્ન જોઈ શકો છો હે તમને ખબર પડે આમાં શું કીધું છે તો એક બે અને ત્રણ અંકનો ઉપયોગ કરવાનો છે કયા કયા એક બે અને ત્રણ અંકનો ઉપયોગ એક બે અને ત્રણ અંકનો ઉપયોગ કરવાનો પણ શું કરવાનું એક 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 બે ત્રણ આવી ગયા પછી આ લાઈનમાં કે આ લાઈનમાં ફરીથી એક આવવું જોઈએ નહીં તો એક બે ત્રણ આપણે લખી દીધા બરાબર પછી જુઓ અહીંયા એક ત્રણ બે એટલે ફરીથી એક આવતો નથી પછી ત્રણ એક અને બે બે અને ત્રણ આવી ગયા એટલે એક અને બે આવી ગયા એટલે ત્રણ તો આ રીતે તમારે ચોખ્ખામાં ગોઠવવાનું થાય છે તો આ રીતના ચોખ્ખું ગોઠવ્યું એક લીટીમાં એક એક અંક બે વાર આવતો નથી એટલે કે એક ને એક અંક બે વાર આવતો નથી એક જ લાઈનમાં એક બે ત્રણ એક ત્રણ બે બે ત્રણ એક એક બે ત્રણ એક ત્રણ બે બરાબર એટલે કે બધામાં આડી હરો જુઓ કે ઊભી હરો જુઓ ઊભી હરો આડી હરો જુઓ કે ઊભી હરો જુઓ બંનેમાં શું થાય છે એક અંક એક જ વાર આવે છે બરાબર ને તો એક અંક એક વાર આવે છે તો આ રીતે તમારે અહીંયા શું કરવાનું છે હવે આગળ તમારે જોવાનું છે કે મૂળાક્ષરોનો ઉપયોગ એટલે કે એ બી સી જેમ તે એક બે ત્રણ નો ઉપયોગ કરીને અહીંયા એ બી સી નો ઉપયોગ કરીને તમારે બનાવવાનું છે તો આપણે બોર્ડમાં ભણીએ હવે હવે તમે મૂળાક્ષરોનો એ બી અને સી નો ચોખ્ખામાં એવી રીતે લખવાના છે લખવાનો કે પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ એક જ મૂળાક્ષર બે વાર ન લખાય એટલે કે જો માન લો કે એ બી સી લખ્યું તો પછી અહીંયા અહીંયા એ લખે તો પછી આ લાઈનમાં એ ફરીથી આવવું જોઈએ નહીં અહીંયા એ લખે તો પછી બેમાં ફરીથી એ આવવું જોઈએ નહીં તો આપણે લખી દઈએ પહેલા એટલે આપણને ખબર પડી જાય એ બી અને સી તો આ પ્રમાણે થઈ ગઈ એ બી અને સી હવે શું કરવાનું છે આ લાઈનમાં ફરીથી એ આવવું જોઈએ નહીં આ લાઈનમાં બી એ ના આવવું જોઈએ આ લાઈનમાં ફરીથી સી પણ આવવું જોઈએ નહીં તો આપણે એવું કરીએ તો એ એ સી અને બી એટલે કે અહીંયા એ બી અને સી ત્રણ અલગ અલગ આવી ગયા બરાબર હવે અહીંયા જોઈએ તો સી પછી બી અને એ સી બી અને એ એટલે કે અહીંયા પણ ત્રણ અંક એક એક આવી ગયા અહીંયા પણ એક એક આવી ગયા અહીંયા એ અને બી આવે તો અહીંયા સી તો અહીંયા શું પૂછ્યું હવે એ તો એ બી સી એ બી સી એ બી અને સી તો આ પ્રમાણે તમારે શું કરવાનું એ બી સી નો ઉપયોગ કરીને ગોઠવવાનું થાય છે તો આ પ્રમાણે તમે બીજા પણ ઘરે આ પ્રમાણે તમે બીજા પણ ઘરે પેટર્ન બનાવી શું કરી શકો તો તમે આ રીતે ગોઠવી શકો છો તો તમે આ રીતે ગોઠવવાની બીજી ઘરે ઘરે પ્રયત્ન કરશો તો તમને આમાં તમને વધારે ખબર પડશે હવે આગળ આવે છે જાદુઈ ત્રિકોણ એ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.